નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અને રાજ્યના 11,000થી વધુ તલાટીઓની સ્વીકારવામાં આવી માંગણીઓ. ભારતમાં શુક્રવારે 5 વર્ષમાં રૂપિયો સૌથી વધુ વધ્યો હતો, જે ડોલર સામે 72ના માર્ક પર પાછો ફર્યો હતો. અને યુએસ સ્થિત પત્રકારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એમજે અકબર પર બળાત્કારનો આરોપ મૂક્યો છે. કેનેડામાં ન્યૂ બ્રુન્સવિકમાં લિબરલ લઘુમતી સરકાર હારી ગઈ છે અને બેરોજગારીનો દર 4 દાયકામાં નીચો રહ્યો છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન કેનેડિયન કમ્યુનિટીના વિગતવાર સમાચાર અને વ્યવસાયોના અપડેટ્સ માટે ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી એપ્લિકેશન ડાઉનલોડ કરો. Have you been denied long-term disability benefits or have your benefits been terminated? If your claim for disability benefits is denied, you should be given a reason. Insurance companies have an internal appeal process. However, it is difficult to alter their decision using this internal process. Therefore, we recommend retaining a lawyer immediately after your claim is terminated or denied. Call an experienced long-term disability claims lawyer at Kotak Personal Injury Law. We will fight for your right to receive the benefits you deserve. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડિયાની મુલાકાત લીધી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યો હતો. બીજા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ પ્રતિમાની મુલાકાત લેનારા યોગી પ્રથમ સીએમ બની ગયા છે. સાથે જ તેમણે વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીને પણ નિહાળ્યું હતું. રાજ્યના 11,000થી વધુ તલાટીઓ વર્ષો જૂના પ્રશ્નોના નિરાકરણ માટે 2 મહિનાથી સરકાર સામે જંગે ચડ્યા હતા. તેમણે અચોક્કસ મુદતની હડતાળ પણ શરૂ કરી હતી. ત્યારબાદ સરકારે તેમની 50% માંગણીઓનો સ્વીકાર કરી લીધો છે. આ અંગે ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે કર્મચારીઓને પૂરતો પગાર મળે તે રીતની જોગવાઈ કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. તેમને દિવાળી બોનસની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓને 3,500 રૂપિયા બોનસ પેટે આપવામાં આવ્યા છે, તેથી કહી શકાય કે તેમની દિવાળી સુધરી ગઈ. સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ માર્કેટયાર્ડ બંધ રહેતા રાજકોટ અને ગોંડલના માર્કેટયાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોએ કૃષિમંત્રી આરસી ફળદુનું પૂતળું બાળીને વિરોધ કર્યો હતો. તેમની માંગણી છે કે ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે. બંધને કારણે દરરોજનું કરોડનું નુકસાન થઈ રહ્યું છે. હોમગાર્ડની ફરજ બજાવતી સુરતની 24 જેટલી મહિલા કર્મચારીઓ પોલીસ કમિશનરની કચેરીએ પહોંચી હતી. તેમણે પોતાના ઉપરી અધિકારી પર છેડતીની ફરિયાદ કરતો પરિપત્ર આપ્યો હતો. બેટી બચાવો બેટી પઢાઓના નારા આપનાર સરકારના રાજ્યમાં લોકો તો સુરક્ષિત નથી જ, પરંતુ હોમગાર્ડની મહિલાઓ પણ અસલામતી અનુભવી રહી છે. પોરબંદરના કુતિયાણાના માંડવા ગામે પાક નિષ્ફળ જવાના કારણે લક્ષ્મણભાઈ આહિર નામના એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. પરિવારનો આક્ષેપ છે કે 20 વીઘા જમીનમાં વ્યાજે રૂપિયા લઈ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ કોઈ કારણસર પાક નિષ્ફળ જતા દેવામાં ડૂબી જવાના આઘાતથી તેમણે આપઘાત કરી લીધો છે. વડોદરા શહેરમાં ફરસાણની દુકાનો દ્વારા એક જ તેલમાં તળવામાં આવતા તેલ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ ફૂડ સેફટી વેન લઈને તેમણે દરોડા પાડ્યા, સાથે જ અખાદ્ય પદાર્થોનો પણ નાશ કર્યો હતો. તહેવારો નજીક આવતા જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હોવાની ઘટનાઓ ઉજાગર થતી હોય છે અને આ જ કારણે કે આવા પ્રકારે રેડ પાડીને લોકોને પણ એલર્ટ કરવામાં આવે છે. દિવાળીના દિવસો નજીક છે, છતાં મુખ્ય બજારોમાં દિવાળીની ચમક કે રોનક દેખાઈ નથી રહી. નોટબંધી, જીએસટી અને ઓછા વરસાદને કારણે મંદીનો માહોલ વર્તાઈ રહ્યો છે. વેપારીઓ પણ ખરીદદાર ન હોવાનો કકળાટ કરી રહ્યા છે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશનનો રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત સયાજી રત્ન એવોર્ડ રાજા સયાજીરાવ ગાયકવાડ 3જાને શ્રદ્ધાંજલિ રૂપે આપવામાં આવે છે. આ વર્ષે પણ 20 નવેમ્બરના રોજ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ એવોર્ડ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આપવામાં આવશે. બિગ બી એ નિમિત્તે વડોદરાના મહેમાન બનવાના છે. તહેવારોની સીઝનમાં ઘરોમાં લવાતી મીઠાઈ ગુણવત્તાસભર છે કે નહીં તેની કોઈ ગેરંટી હોતી નથી. સાથે જ સામાન્ય લોકોને મોંઘી મીઠાઈ પોસાય એમ પણ હોતી નથી. તેથી જ વડોદરાનું માનસ ફાઉન્ડેશન છેલ્લા 10 વર્ષથી નો પ્રોફિટ નો લોસના આધારે મીઠાઈ બનાવે છે અને તેને ઘરે ઘરે પહોંચાડે છે. આટલું જ નહીં, તેમાં ગુણવત્તાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.
Realize your ambition of becoming a doctor at All Saints University School of Medicine. With small class sizes, affordable tuition, and worldwide clinical clerkships, All Saints University brings a world of opportunity right to your feet. University and high school graduates are eligible for admission. To learn more, call us at 416-743-9222 or visit us at www.allsaintsuniversity.org. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. રૂપિયો એશિયામાં બીજા ક્રમનો શ્રેષ્ઠ પ્રદર્શક રહ્યો હતો, જે શુક્રવારે 5 વર્ષમાં સૌથી વધુ વધ્યો હતો. આ વૈશ્વિક તેલના ભાવ નીચે જવાના કારણે અને ચીન અને અમેરિકાએ તેમના વેપાર યુદ્ધને ઉકેલવા માટે આશ્વાસન વ્યક્ત કર્યું હતું તે માટે હતું. અમેરિકા સ્થિત એક સંપાદક પલ્લવી ગોગોએ એમજે અકબર પર તેમના હેઠળ કામ કરતી વખતે તેણી પર બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દ્વારા આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા છે, જેને તેઓ સહમતિજન્ય સંબંધ કહે છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સીબીઆઈની અપીલને ફગાવી દીધી છે, જેમાં હિન્દુજા ભાઈઓ સહિત તમામ આરોપીઓને 64 કરોડ બોફોર્સ પે ઓફ કેસમાં છૂટા કરવામાં આવ્યા છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે અપીલ દાખલ કરવામાં વિલંબ અંગે સીબીઆઈના આધારની તે સહમત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 59 મિનિટની લોનની મંજૂરી, શ્રમ કાયદાઓમાં રાહત, પર્યાવરણીય નિયમો સાથે સરળ પાલન અને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે કંપની કાયદામાં ફેરફારની જાહેરાત કરી છે. આ દેશના બીજા સૌથી મોટા રોજગાર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું છે. રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ રાફેલ ફાઈટર જેટ સોદામાં અનિલ અંબાણીની ભૂમિકા વિશે નવા આરોપો મૂક્યા પછી રિલાયન્સ ગ્રુપે કોંગ્રેસની જૂઠાણું અને અસત્યતા ચાલુ રાખવા બદલ આલોચના કરી છે. ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અંબાણીને રાફેલ સોદામાં ડિસોલ્ટ એવિએશન દ્વારા રિશ્વત મળી છે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે 2019માં ભારત વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર બનશે અને આગામી વર્ષોમાં ટોચના 3જું સ્થાન મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર લગભગ 4 વર્ષ પહેલા સત્તામાં આવી ત્યારથી ભારત વૈશ્વિક આર્થિક લેન્ડસ્કેપમાં 9માંથી 6 સ્થાન પર આવી ગયું છે. મોટી સફળતામાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળમાં સ્ત્રીઓને નાવિક તરીકે સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં મહિલાઓને નોન ઓફિસર કેડરમાંથી નવાજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ મંત્રી શ્રી નિર્મળા સીતારમણ દ્વારા નૌસેના પરિષદમાં આ પગલું સૂચવવામાં આવ્યું હતું. એક બ્રિગેડિયર અને અન્ય 3 કર્નલ અને લેફ્ટનન્ટ કર્નલ સહિત 4 અન્ય અધિકારીઓને શિસ્તબદ્ધ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. આ પગલું અતિશય ઊંચા દરે ચીજોની ખરીદી કરીને સરકારને આશરે ₹56 કરોડનું નુકસાન પહોંચાડવા માટે તેમજ યોગ્ય પ્રક્રિયાને ન અનુસરતા નિકાલ માટે સાધનોને ડાઉનગ્રેડ કરવા માટે છે. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાં આતંકવાદી હુમલામાં વરિષ્ઠ ભાજપના નેતા અનિલ પરિહાર અને તેમના ભાઈની હત્યાઓ વિરુદ્ધ જંગી વિરોધ પ્રદર્શન દ્વારા જમ્મુને હચમચાવી મૂક્યું હતું. વિરોધીઓએ ટાયર સળગાવ્યા હતા અને હત્યામાં સામેલ આતંકવાદીઓને નાબૂદ કરવાની માંગ કરતા પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. શુક્રવારે અભિનેતા શાહરૂખ ખાન 53 વર્ષનો થયો હતો. તેની પ્રતિમાત્મક શૈલી પછી શાહરૂખે તેના ચાહકોને તેના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેના નિવાસસ્થાન મન્નતથી અભિનંદન આપ્યા હતા. આ દ્રશ્ય ચાહકો માટે અવિસ્મરણીય બની ગયા, જ્યારે શાહરૂખનો પુત્ર એબ્રાહિમ પણ 0 સ્ટાર સાથે હતો અને ચાહકોને અભિવાદન આપ્યા હતા. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. Immigration Terminal, the specialist for visitor visa, student visa, business immigration, family sponsorship, work permits, PNP programs, live-in caregivers and LMIA applications. Highly experienced in cases involving criminal or medical admissibility and previously refused or misrepresentation cases. Call 416-675-5666 in Ontario or 778-927-3455 in BC. Email us at info@immigrationterminal.ca. Immigration Terminal, right consultants, right future. indiantimesdaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. ન્યૂ બ્રુન્સવિક વિધાનસભામાં વિશ્વાસમતમાં પ્રીમિયર બ્રાયન ગેલેન્ટની લઘુમતી લિબરલ સરકાર હારી ગઈ છે. 22 પીસી ધારાસભ્યો અને 3 પીપલ્સ એલાયન્સના સભ્યોને સરકારે હરાવવા માટે મત આપ્યો હતો. 20 લિબરલ્સ અને 3 ગ્રીન્સે તેને જીવંત રાખવા માટે મત આપ્યો હતો. બેરોજગારીનો દર પાછો 4 દાયકાના તળિયે ગયો છે, કારણ કે ઓછા લોકો કામ શોધવા માંગતા હોવા છતાં પાછલા મહિને 11,200 નોકરીઓ ઉમેરાઈ હતી. જોકે વેતન ધીમે ધીમે વધે છે અને મંદ નિકાસમાં થોડો પુરાવો આપે છે, જ્યારે અર્થતંત્ર વોરંટના ત્વરિત વ્યાજદરમાં વધારો થાય છે. સુપ્રીમ કોર્ટે 1969 ચર્ચિલ ફોલ્સ ઉર્જા સોદાને ફરીથી ખોલવાનો શાસન કર્યો છે, જે હાઇડ્રોકબેક માટે ખૂબ જ નફાકારક છે, પરંતુ ન્યૂ ફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર માટે ઘણા ઓછા પ્રમાણમાં છે. હાઇડ્રોકબેક દાયકા પહેલા સહી કરેલા સોદામાં પ્લાન્ટ દ્વારા પેદા થતી લગભગ બધી ઉર્જા ખરીદવા માટે સંમત થયું હતું. ફેડરલ સરકારે કહ્યું છે કે હુવાઈને કેનેડાના આગામી પેઢીના 5G મોબાઈલ નેટવર્ક્સ માટે સાધન સામગ્રી પૂરી પાડવાથી બાકાત રાખવાનું શાસન નથી કરતી.
જાહેર સલામતી પ્રધાન રાલ્ફ ગુડ્ડેલે જણાવ્યું હતું કે કેનેડાએ હુવાઈ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં તે નક્કી કરવા માટે સાયબર સુરક્ષાની સમીક્ષા ચાલી રહી છે. કેનેડિયન તેલની કિંમતોમાં પતનથી કોઈ તાત્કાલિક રાહત ન મળતા આલ્બર્ટા ઓઇલ સેન્ડ્સ કંપનીઓ નાળીઓને ઘટાડવા અને ઓછા તેલનું ઉત્પાદન કરવાનું શરૂ કરી રહી છે. કેનવસ અને કેનેડિયન નેચરલ રિસોર્સિસે ઓછી કિંમતે ઓઇલ આઉટપુટ્સને મર્યાદિત કરવાની જાહેરાત કરી છે. ફેડરલ સરકારે આગામી સપ્તાહમાં તેની ગરીબી ઘટાડાનો અધિનિયમ રજૂ કરશે. કેનેડાની પ્રથમ ગરીબી રેખાને અમલમાં મૂકવા માટેનો નવો કાયદો લાદશે. સત્તાવાર આધારિત પગલાં અને લક્ષ્યાંકમાં સરકારે તેના ગરીબી ઘટાડવાના ધ્યેય માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ટોરીઝ અને લિબરલ્સ ક્વેબેક સિટીના મતદાર યુદ્ધના ક્ષેત્રમાં જીત મેળવવા માટેના પ્રયત્નોમાં વધારો કરી રહ્યા છે. ટોરી લીડર એન્ડ્રુ શિયરે ડેવિડ શિપયાર્ડ માટેના જાળવણી કાર્યમાં $1 બિલિયનથી વધુની જાહેરાત કરી તે જ દિવસે $મલ્ટીબિલિયન બ્રિજ માટે ફેડરલ ભંડોળનું વચન આપ્યું હતું. ઓટાવાએ નેવી ફ્રિગેટ્સ પરના કામ માટે 3 શિપયાર્ડ્સને કોન્ટ્રાક્ટ્સમાં $7 બિલિયન આપવાના એક દિવસ પછી ફેડરલ સરકારે હેલિફેક્સમાં એક બીજા જહાજને ખરીદવાની જાહેરાત કરી છે. સંરક્ષણ પ્રધાન હરિજીત સજ્જને જણાવ્યું હતું કે સરકાર નેવી માટે 6ઠા આર્કટિક અને ઓફશોર પેટ્રોલ જહાજની ખરીદી કરશે. વળતર કાર્યક્રમને પડકારવા માટે કેનેડામાં થેલિડોમાઇડ પીડિત વ્યક્તિએ ગો હિટ જીતી છે. ફેડરલ સરકારે 186 પીડિતોના વળતર ચૂકવણીને અસ્વીકાર કરી છે કારણ કે તેમની પાસે નાવ ડિફેક્ટ ડ્રગની લિંકનો કોઈ પુરાવો નથી. મેનિટોબાના પ્રીમિયર બ્રાયન પેલિસ્ટરે તાજેતરના મતદાન પછી મેનિટોબોન્સને આબોહવા પરિવર્તન યોજના પર વિશ્વાસ ન હોવાના પ્રસ્તાવ પછી પ્રાંતની આબોહવા યોજનાનો બચાવ કર્યો છે. માત્ર 24% લોકોએ કહ્યું છે કે તેઓ પ્રાંતની યોજના પર વિશ્વાસ રાખતા હતા, જ્યારે ફેડરલ કાર્બન ટેક્સ પ્લાનને ટેકો મળ્યો હતો. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust. A professional accountant always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com. The recce of the upcoming film Sadak 2, to be directed by Mahesh Bhatt, has begun. Actress Pooja Bhatt on Friday shared a photograph of herself along with the father Mahesh in front of a helicopter and with mountains as the backdrop. And our recce for Sadak 2 officially begins. Time to fly into the skies with Mahesh Bhatt. Here's to the start of a great journey and a life-changing experience for us all. Pooja captioned the image. Sadak 2 is the sequel of Pooja's and actor Sanjay Dutt's 1991 hit film Sadak, and will release on November 15, 2019. Sanjay had said that Sadak 2 will deal with the issue of depression. The sequel will star Mahesh's youngest daughter and actress Alia Bhatt and Aditya Roy Kapoor along with Pooja and Sanjay. The two stars, who have earlier worked in films like Karan Arjun, Kuch Kuch Hota Hai and Hum Tumhare Hain Sanam, shared a warm camaraderie in the teaser of Zero, which was attached to Salman's Eid release Race 3. And now the wait has finally come to an end. The trailer of the movie is out and is taking the internet by storm. Choosing the superstar's birthday to release the trailer, Red Chillies Entertainment retweeted, Meerut se nikla hai, atrangi iski chaal hai. कोई छोटी चीज ना समझना ये बउआ तो बवाल है पिक्चर नहीं फीलिंग है जीरो फीचर्स शाहरुख एज अ वर्टिकली चैलेंज्ड मैन पीकिंग द इंटरेस्ट ऑफ द ऑडियंसेस टू विटनेस द अनयूजुअल टेल आल्सो फीचरिंग अनुष्का शर्मा एंड कैटरीना कैफ द ट्रियो फीचर्ड इन 2012 मूवी जब तक है जहां लेट्स सी हाउ दिस मूवी टर्न्स आउट टू बी अ स्काई फाई रोमांटिक ड्रामा रिटन बाय हिमांशु शर्मा एंड डायरेक्टेड बाय राय Red Chillies Entertainment and Color Yellow Productions have joined hands for Zero, produced by Gauri Khan. The movie releasing on December 21st. Actress Nora Fatehi is excited to join the cast of the upcoming film Butler House. Nora on Friday tweeted that she will be playing a key role in the movie starring John Ibrahim. I'm so happy to announce that I am indeed playing a key role in the movie Butler House. I'm so excited to be joining the cast and crew and to be collaborating again with John Ibrahim, Nikhil Advani, Bhushan Kumar. It's going to be epic, Nora wrote. This will be the second time Nora will be seen sharing screen space with John. The two were last seen together on screen in the song Dilbar Dilbar from Satyamev Jayate.
Priyanka Chopra's friends and family hosted a bridal shower for the Bollywood actress ahead of her wedding with pop singer Nick Jonas. Held on October 28th, Priyanka looked ravishing in an ivory Marchesa dress. And guess what? The other bride is getting ready too. Who? Deepika Padukone. Deepika's favorite designer, Sabyasachi Mukherjee, shared a series of photographs from the pre-wedding function on his social media handle. Sharing the frame with a team of experts, stylists, makeup artists, and hairstylists, Sabyasachi wrote, "Dear Deepika, a new and exciting journey has just begun for you, and all of us at Sabyasachi wish you the very best." Deepika Padukone in Sabyasachi for her pre-wedding functions. In another set of photographs, Deepika looks gorgeous as our Desi bride. Well, Ranveer Singh and Deepika Padukone are set to tie the knot on November 14th, 15th. Post-actress Sridevi's demise, actor Arjun Kapoor seemed to have gotten pretty close to his half-sisters Janhvi Kapoor and Khushi Kapoor. And yes, we could see that through many appearances together. Last night, Sanjay Kapoor played a host to a party where many members of the Kapoor clan were seen in attendance. The Namaste England actor, Arjun Kapoor, walked past the shutterbox in checkered shirt and black pants. Janhvi Kapoor and Khushi Kapoor were seen with father Boni Kapoor and posed for the camera too, with Sanjay Kapoor joining them. Well, besides, Arjun and Janhvi have also shot for a fun episode of Karan Johar's talk show Coffee with Karan. Let's see.